મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રજાપતિ વાડીમાં ત્રણ તાલુકા ક્ષત્રિય સમાજનો સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વડનગર ખાતેથી જંગી બાઇક રેલી સાથે પ્રસ્થાન કરી રેલી ખેરાલુ પહોંચી સામા ફેરવાઈ હતી. તો અલ્પેશ ઠાકોરના હસ્તે દીપરાગટે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડનગર, ખેરાલુ, સતલાસણા સહિતના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમાજમાં ચાલતા વ્યસન જેવા કે દારૂ, ગુટકા, પાન, મસાલા તેમજ અંધશ્રદ્ધામાં રચતા સમાજની હવે જાગવાની જરૂર છે. દૂષણ છોડી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી વધુમાં વધુ સમાજના બાળકો સરકારી નોકરી મેળવે તે માટેનો પ્રયત્ન અલ્પેશ ઠાકોરના સમાજ માટે રહેશે. સાથે તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે સૌથી મોટું શ્રીરામ શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવશે તેમ પણ જણાવ્યું. તો અલ્પેશ ઠાકોરની સાથે અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જગતસિંહ ઠાકોર, જયદીપસિંહ ઠાકોર, જીવાજી, નરેશજી તેમજ સમગ્ર મહેસાણા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ હોદ્દેદારો અને ઠાકોર સંગઠનના કાર્યકર્તાઓ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમ ખેરાલુ પોલીસે પણ ખડે પગે રહી સુંદર કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.